नमस्कार मित्रों मित्रों हूँ छु पिनलगिरी गोस्वामी। आज नी वीडियो में बात करीशू भारत भर चौमासे अने खराब हवामान में पण करवा जई रह्यु छे कंईक आवुं। जी हाँ दोस्तों, चंद्र उपर जोवा मळशे कंईक आवी घटना। विस्तारथी वात करिए तो ईसरो 13 जुलाईए चंद्रयान 3 लॉन्च करवा माटे जई रह्यु छे। अवकाशयान LVM द्वारा सतीश धवन स्पेस सेंटर श्रीहरिकोटा थी तेने लॉन्च करवामां आवशे। मित्रों विस्तार थी वात करिए तो ईसरोए बहु प्रतीक्षित मिशन चंद्रयान 3 ना लॉन्चिंग ने लईने मोटी जाहेरात करी छे। ईसरोए चंद्रयान 3 मिशन नी प्रक्षेपण तारीख नी पुष्टि करी छे। अधिकारीए जाहेरात करी छे के रॉकेट 13 जुलाई रोज स्थानिक समय अनुसार बपोरे 2:30 लॉन्च करवामां आवशे। चंद्रयान 3 नुं ध्यान चंद्रनी सपाटी पर सुरक्षित उतरण करवा पर छे। ईसरोना अध्यक्ष एस सोमनाथना जणाव्या अनुसार अवकाश क्षेत्रे आ भारतनी बीजी मोटी सफलता हशे। अधिकारीए जणाव्युं छे के चंद्रयान 2 पछी आ मिशन चंद्रनी सपाटी पर सुरक्षित उतरणनी क्षमताना परीक्षण माटे मोकलवामां आवी रह्यु छे। चंद्रयान 2 मिशन छेल्ला तबक्कामां निष्फळ गयुं हतुं। तेनुं लैंडर धरतीनी सपाटी पर आंचका साथे अथડાયું હતું। ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। ચંદ્રયાન 3 એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે। આમાં ચંદ્રની સપાટી પર ઉતર્યા પછી રોવર તેમાંથી બહાર આવશે અને સપાટીની આસપાસ ફરશે। ચંદ્રયાન 3ના લેન્ડરમાં 4 પેલોડ હશે, જ્યારે 6 પૈડાવાળા રોવરમાં 2 પેલોડ હશે। વધુમાં પ્રોપ્શનલ મોડ્યુલ સ્પેક્ટ્રો અને પોલીમેટ્રી પેલોડ દળ ધરાવે છે, જે ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીના વર્ણપટ અને ધ્રુવીય માપનો અભ્યાસ કરશે। લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ પરના પેલોડ્સ વૈજ્ઞાનિકોને પૃથ્વીના એકમાત્ર કુદરતી ઉપગ્રહ ચંદ્ર વિશે વધુ જાણવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે। પ્રોપલ્શન મોડ્યુલર લેન્ડર અને રોવરની ચંદ્રની ભ્રમણકક્ષાના 100 કિલોમીટર સુધી જઈ શકશે। ભારતીય અવકાશ સંશોધન પરિષદે ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરને ચંદ્રયાન 2ના લેન્ડર અને રોવર જેવા જ નામ આપવાનો નિર્ણય કર્યો છે। આનો અર્થ એ થયો કે લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવશે, જેનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા વિક્રમભાઈ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે અને રોવરનું નામ પ્રજ્ઞાન હશે। ચંદ્રયાન 3 અવકાશયાન LVM એટલે કે લોન્ચ વ્હીકલ માર્ક 3 દ્વારા સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે। ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 એ ચંદ્રયાન 2નો આગામી પ્રોજેક્ટ છે, જે ચંદ્રની સપાટી ઉપર ઉતરશે અને પરીક્ષણ કરશે। તેમાં લેન્ડર અને રોવર સામેલ છે। તે ચંદ્રયાન 2 જેવું જ દેખાશે, જેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હશે। ચંદ્રયાન 3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ કરવા પર છે। મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે, અલ્ગોરિધમમાં સુધારો કરવામાં આવ્યો છે અને ચંદ્રયાન 2 મિશન ચંદ્રની સપાટી પર ઉતારવામાં નિષ્ફળ ગયેલા કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ચંદ્રયાન 2ના લેન્ડર અને રોવરના ક્રેશના 4 વર્ષ બાદ ચંદ્રયાન 3ના લોન્ચની જાહેરાત કરવામાં આવી છે। ચંદ્રયાન 3 મિશન જુલાઈમાં શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટરની ચંદ્રની ડાર્ક સાઇડમાં લોન્ચ થવાની ધારણા છે, કારણ કે આ ભાગ પૃથ્વીની સાથે આવતો નથી। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।